ખ્વાજાદાના દરગાની ટ્રસ્ટની જગ્યા પર ટ્રસ્ટીઓની મિલીભગતથી ભગતથી બાપુ નામના વ્યક્તિએ ગેરરીતે જમાવ્યો કબજો ખ્વાજાદાના દરગા વકફ ટ્રસ્ટની કરોડોની મિલકત પર ટ્રસ્ટીઓની મિલીભગતથી ભગતથી બાપુએ કબજો જમાવ્યો ગઈકાલે બડેખા સકલાના રહેવાસી ફિરોજ બાપુ દરગાએ તેમના જ પરિવારના પુરુષો અને મહિલાઓ દ્વારા પડોશી મહિલા પર કરાયેલા હિસકારી હુમલા પ્રકરણમાં પીડીતાના પતિના જણાવ્યાનું અબુલ સ્કેપ અને સોનુ મોનુ સ્કેપ નામની ગોડાઉનમાં જે બડેખા સકલા ગણેશ સોસાયટી પાસે આવેલી છે ત્યાં ફિરોજ બાપુ અડધા વિસ્તારમાં મકાન બનાવી જુગારધામ ચલવી રહ્યા છે દરગાની મિલકતને બદનામી કરી રહ્યા છે આ દરગાના ટ્રસ્ટીના ગોડાઉન છે જાગૃતો દ્વારા ફરિયાદ કરાઈ હતી કે રદ કર્યાના લખાણો સ્ટેમ્પ પેપર બનાવીને આ ગોડાઉન પરત લઈ લીધું છે એવું બતાવવામાં આવ્યું પરંતુ પ્રકરણમાં માત્ર વકફ ટ્રસ્ટને આખે પાટા બાંધવા પૂરતું જ હતું આ દરગાહ ટ્રસ્ટની કરોડોની રૂપિયાની ગોડાઉનની વાસ્તવિકતા એ છે કે ખ્વાજાદાના વકફ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને બાપુએ પૈસા પૂરા પાડી ગેરકાયદેસર રીતે આ ગોડાઉન આજે પણ પોતાની પાસે રાખ્યા છે આ ગોડાઉન પ્રકરણે તેમજ દરગાહના લાખોના વહીવટમાં ગેરરીતિઓના મામલે લેખિત પુરાવાઓ સાથે ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફોજદારી રાહે પગલા લેવા લડત આપશે અને તમામ પુરાવાઓ મુસ્લિમ સમાજ સમક્ષ